તમે જો આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારી માટે આઈએમપી ક્વેશ્ચનોને કવર કરે એવો સરસ મજાનો અમે એક પેપર સેટ બનાવેલો છે, દેવસત્ર પેપર સેટ ધોરણ 10 નો પણ છે, ધોરણ 12 સાયન્સ ની અંદર બી એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે છે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ માટે બી છે. તો તમે હજુ સુધી જો એને પરચેસ ના કર્યો હોય તો રાસ એની જુઓ છો, નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારા મમ્મી પપ્પાની પરમિશન લો અને એમેઝોન કે ફ્લિપકાર્ટ થી પોતાના ઘરે તમે એને મંગાવી શકો છો. કેમ કે આ જ પેપર સેટ એક એવો છે કે જેનો ઉપયોગ અને પ્રેક્ટિસ કરી અને તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકો છો. તો જલ્દી ઓર્ડર કરી દો, લિમિટેડ સ્ટોક છે, પછી ખતમ થઈ જશે તો તમે રહી જશો, કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ઉપયોગી સાબિત થશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે મને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો કે સર પર્સન્ટાઇલ અને પર્સન્ટેજની અંદર ડિફરન્સ શું છે અને કયું સારું કહેવાય. તો આપણે આ વિડીયોની અંદર પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ વિશેનો મેઇન ડિફરન્સ બી જોઈશું તથા પર્સન્ટાઇલ રેન્કનું મહત્વ શું છે તેની ચર્ચા બી આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો તમારું રિઝલ્ટ બી કદાચ પર્સન્ટાઇલ રેન્ક પર આવતું હોય તો આ વિડીયો કદાચ તમને ઇન્ટરેસ્ટિંગ લાગી શકે છે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. પહેલા વાત કરીએ તો પહેલા જે બોર્ડની પરીક્ષાના જે રિઝલ્ટ આવતા હતા એ રિઝલ્ટની અંદર પર્સન્ટેજ લખીને આવતા હતા અને પર્સન્ટેજના આધારે બધા સ્ટુડન્ટોને ઓર્ગેનાઇઝ કરવામાં આવતા હતા કે ગુજરાતનો ટોપર કોણ છે, 1-10માં કેટલા આવેલા છે, પછી જિલ્લાઓના ટોપર કોણ છે, તે ડાયરેક્ટ બોર્ડ જાહેર કરતું હતું. પણ એ પછી એવો નિર્ણય લેવામાં આવ્યો જ્યારે નવો સિલેબસ આવ્યો કે હવે પર્સન્ટેજ લખવામાં નહીં આવે, પર્સન્ટાઇલ રેન્ક લખવામાં આવશે. અને ઘણા બધા કન્ફ્યુઝ થયા કે પર્સન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજની અંદર શું ડિફરન્સ છે. તો પર્સન્ટેજ એ 100ના આધાર પર નક્કી કરવામાં આવે, 1% છે. જેવી રીતે તમે ટકા શોધતા હોય, દાખલા તરીકે 600 તમારું ટોટલ થતું હોય તો 600ની અંદરથી 540 તમારા માર્ક્સ આવેલા છે તો તમારે સિમ્પલી એક સ્ટેપ મૂકવાનું કે 600 એ 100%, તો 540 એ કેટલા, 540×100/600 અને તમે સિમ્પલી છેદ ઉડાવો એટલે તમારા 90% જવાબ આવે. તો આ ટકા શોધવાની મેથડ છે. હવે આપણે વાત કરીએ કે પર્સન્ટાઇલ રેન્ક કે જે હવે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની અંદર પર્સન્ટાઇલ રેન્ક લખાઈને આવે છે. તો પર્સન્ટાઇલ રેન્કનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય અને અત્યારે બી લોકોને એની આદત નથી પડી અને આજે બી લોકો એવું જ પૂછતા હોય કે ભાઈ કેટલા ટકા આવ્યા, કેટલું પર્સન્ટેજ આવ્યા, આવું જ પૂછતા હોય છે. પર્સન્ટાઇલ રેન્કનું હજુ એટલું બધું મહત્વ આપતા નથી, પણ પર્સન્ટાઇલ રેન્કનું મહત્વ છે. દાખલા તરીકે આ ગુજરાતની અંદર કોઈક વિદ્યાર્થીના 600માંથી 590 માર્ક્સ આવ્યા, તો 590 માર્ક્સ આવ્યા એના મતલબ કે આખા ગુજરાતની અંદર એ ફર્સ્ટ છે. અને એની કેટેગરીના મતલબ કે 591 વાળા બી વિદ્યાર્થી હોય કાં તો 589 વાળા બી વિદ્યાર્થી હોય તો એ લોકોનો પર્સન્ટાઇલ રેન્ક 99.99 હોય, મતલબ કે એ લોકો 99.99% વિદ્યાર્થીઓ કરતા આગળ છે. આખા ગુજરાતમાં દાખલા તરીકે 1,200,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય અને કોઈકનો પર્સન્ટાઇલ રેન્ક 70 છે તો 70નો મતલબ એવો થયો કે ગુજરાતના 70% છોકરાઓ કરતા તમારો નંબર આગળ છે, એને પર્સન્ટાઇલ રેન્ક કહેવાય. અને કેવી રીતે કેલ્ક્યુલેટ થાય, બોર્ડની સિસ્ટમ દ્વારા જ એને ગણતરી કરી અને અંદર ઇનપુટ કરવામાં આવેલું હોય. ટોટલ વિદ્યાર્થી કેટલા છે તમને ખ્યાલ ના હોય, પણ તમે કદાચ તમારા ક્લાસના પર્સન્ટાઇલ કાઢો તો કાઢી શકો. મતલબ કે પર્સન્ટાઇલ રેન્કનો સિમ્પલ મતલબ એ થાય કે કોઈકના પર્સન્ટાઇલ 95 છે તેનો મતલબ એવો થયો કે ગુજરાતના 95% છોકરાઓ કરતા એ આગળ છે. પણ 95% એના જો આવેલા હોય તો 95%નો મતલબ એવો થયો કે એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાંથી એને 95% ગુણ મેળવેલા છે. મતલબ કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ અલગ અલગ છે. દાખલા તરીકે કોઈકના 99.99 એના પર્સન્ટાઇલ છે તો બની શકે કે એના 91-92 બી થતા હોય અને કોઈકના પર્સન્ટાઇલ રેન્ક દાખલા તરીકે 35 છે પણ એના બની શકે કે એના પર્સન્ટેજ 61-62% બી થતા હોય. તો જે વિદ્યાર્થીઓ 80+ હોય છે એ લોકોના મોટા ભાગે પર્સન્ટાઇલ 90+ હોય છે. જે વિદ્યાર્થીઓના પર્સન્ટાઇલ રેન્ક બિલો 50 હોય તો એ લોકોના પર્સન્ટેજ 60+ બી હોય છે. આ ટોટલ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવું આવ્યું છે એના પર આધાર રાખે છે, નહીં કે તમારું રિઝલ્ટ કેવી રીતે આવેલું છે. તો પર્સન્ટાઇલ રેન્ક તમામ વિદ્યાર્થીઓના રિઝલ્ટના આધાર પર નક્કી કરવામાં આવે
અને જે પર્સન્ટેજ છે એ ફક્ત તમારા રિઝલ્ટ ના આધાર પર નક્કી કરવામાં આવે. આ સિમ્પલ એનો કન્સેપ્ટ છે અને તમે ઇઝીલી સમજી ગયા હશો. તમને કયું ગમે છે, કે મારા રિઝલ્ટ ની અંદર પર્સન્ટેજ લખાઈને આવે તે તમને ગમે, કે તમારા રિઝલ્ટ ની અંદર પર્સન્ટાઇલ રેન્ક લખાઈને આવે તે તમને ગમે, એ તમારે નીચે મને અહીંયા કમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે. કે મારે પર્સન્ટેજ લખાઈને આવે એ મને વધારે સારું લાગે, અથવા તો પર્સન્ટાઇલ રેન્ક લખાઈને આવે એ મને વધારે સારું લાગે. તમારી રાય મને જરૂરથી નીચે જણાવજો. આ સિવાય તમારા મનમાં રિઝલ્ટ ને લઈને કોઈ કન્ફ્યુઝન હોય તો બી તમે નીચે મને કમેન્ટ બોક્સ ની અંદર પૂછી શકો છો. નેક્સ્ટ ટાઈમ વિડીયો દ્વારા એને કવર કરવાનો પ્રયત્ન કરીશું. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય અને જેને આવું કોઈ કન્ફ્યુઝન હોય પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ નું, તો તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.